હરિયમ બાળકો, ચલો આપણે ગુજરાતીમાં શું શીખો છો? અત્યારે કયો કક્કો ચાલે છે? કુવાળો, બરાબર. ક કા કી કી વાળા કક્કા આપણે શીખી ગયા, અને કુવાળા પણ ચિત્ર જોઈ કક્કો, ખોટો કક્કો, શબ્દો બધું જ લખાઈ ગયું ને, એટલે હવે તો વાસ્તા આવડી ગયું હશે. હે, તો આજે આપણે કુવાળા વાક્યો લખીશું. જો તમે શબ્દો લખતા હતા ધીમે ધીમે, પછી એને ધીમે ધીમે વાંચતા હતા, તો આજે આપણે બે ત્રણ શબ્દો ભેગા થઈને વાક્ય બનાવીશું. તો વાક્યો આજે આપણે નોટમાં લખવાના છે ભાઈ. ક્યાં? નોટમાં. એટલે બધા જ નોટ કાઢી, લીટીઓ તો દોરવાની નથી બરાબર, પણ નોટ કાઢી તૈયાર કરી દો, ઉપર સૂચના મારી દો કે કુવાળા વાક્યો. કક્કો, એબીસીડી અને આ એ રોજે રોજ બોલવાનું જ. આપણે કેટલા કક્કા શીખ્યા? એક તો ક વાળો બરાબર, એટલે ક, પછી બીજો આ વાળો એટલે કા, પછી નાની ઈ એટલે હસ્વ કી, એના પછી આપણે મોટી ઈ એટલે દીર્ઘઈ એટલે કી, અને અત્યારે હવે આપણે શીખીએ છીએ ઉ એટલે નાનો, એટલે કને હસવ કો બરાબર. તો હવે આપણે શબ્દો તો લખ્યા હતા, કેવા જુદા જુદા શબ્દો લખ્યા, તમે ધીમે ધીમે વાંચો છો, પણ આજે હવે આપણે બે ત્રણ શબ્દ ભેગા થઈ અને શું બને? વાક્ય બને. શું વાક્ય? તો આ પછી આપણે એને સાથે વાંચવાનું બરાબર. ચલો હવે બધાનું ધ્યાન અહીંયા, જેમ બોલો છો એ પ્રમાણે લખજો. રા જુ, આ એક શબ્દ છે. પછી આપણે એમાં લખીએ કા જુ, રાજુ કાજુ,
પછી છે લા વ રાજુ કાજુ લાવ ત્રણે ત્રણ શબ્દો અલગ છે પણ આપણે વચ્ચે લીટી દોરી છે ના તો આપણે એ ત્રણે શબ્દો સાથે વાંચવાના છે એટલે શું કહેવાય વાક્ય તમે કંઈ પણ બોલતા હો કે અમે મામાના ઘરે જઈએ છીએ મારે ખાવું છે બરાબર મને ભૂખ લાગી છે તમે એવી રીતે શું બોલો છો આખું જ વાક્ય બોલો છો કે મને એ ભૂખ પછી લાગી છે બોલો છો ને તો એ જ રીતે આપણે જ્યારે વાક્ય બોલતા કે રાજુ કાજુલા લુહાર ખુરશી બનાવે છે હે કે સુથાર ખુરશી બનાવે છે એવી રીતે આપણે જે વાક્યો બોલીએ છીએ એ ત્રણ ચાર શબ્દો ભેગા થાય છે અને આપણે એમને સાથે વાંચવાના છે બરાબર તો આ છે પછી બીજું છે કનું પછી વા જુ કનું પણ એક શબ્દ છે વાજુ એ અને પછી છે વ ગા ડ કનું વાજુ વગાડ આપણે કોઈને કહીએ ને કનું પીપુડી વગાડ વાજુ વગાડ કેરી ખા એમ એમ તો કનું વાજુ વગાડ સુ થા ર સુ થા ર હવે બીજો શબ્દ લખીશું ખુ ર સી સી બોલીએ છીએ એટલે સને શું કરીશું દીર્ઘઈ સુથા ખુરશી બ ના વ બનાવ અને વાક્ય પૂરું થયું સુથાર ખુરશી બના પછી છે લુ હા ર લુ હા ર એ પણ કારીગરનું નામ છે સુથાર લુહાર તો સુથાર ખુરશી બનાવે છે તો લુહાર શું બનાવે તો કુ હા ડી એટલે દને દીર્ઘઈ ડી ઉ હા ડી બ ના વ વાક્ય પૂરું થયું એટલે પાછળ પૂર્ણ વિરામ કરવાનું ભૂલી ના જવાય અરે અમે જ્યારે વર્કશીટ ચેક કરીએ ત્યારે વાક્યોની પાછળ પૂર્ણ વિરામ લગભગ બધા ભૂલી ગયા હોય છે ઘણા કરે છે ધ્યાન રાખે પણ અમુક તો ભૂલી જાય છે તો લુહાર કુહાડી બના વ હવે કુ સુ મ કુ સુ મ હી જો અને હસ્વઈ કરીએ તો પણ હી બોલવાનું અને આ દીર્ઘઈ કરી હોય તો પણ સી ડી બરાબર આ નાની છે આ મોટી છે બરાબર તો હી
Sa-bo. Hisa-bo. Ko-ro. Wakyo. Puru. Kusuma. Hisa-bo. Ko-ro. Kusum hisab-kor. Bo tu ke, bo tu ke, gu la bo, gu la bo, bo tu ke, gu la bo. Lo ga va vakya puru ape shabdo nahi to ek bija ni niche j aave fakt ena atli jagya rakhvani etle ahiya aave jo ahiya aave evu ek ni niche ek em lakhvanu nahi tamare lagta lagta atli atli jagya chodi ne lagtu javanu che वाक्य पूरु अरुणा जुवार का खेतर मा जुवार हुई ने इले के चिके अरुणा जुवार का अबे लखिसु वी पूल वी पूल तू वाल तू वाल तू वाल कोने के वाय आपने सरी लुच्छवा वापरिये ए तू वाल तू वी पूल तू वाल आ प वाक्य पूर बराबर अबे आपने આ વાક્યો અહીંથી જોઈને અહીંયા લખવાના છે સામે લખીશું પછી એનું વાંચન કરીશું બરાબર તો ચલો હવે અહીંયા છે એવું જોઈ તમારે તમારે નોટમાં બે પાના નહીં પડે કે ઉપરની લીટીથી જોઈ નીચેની લીટીમાં લખવાનું ચલો राजु काजु लाव वाक्य पूर्व इले पूर्ण विराम राजु काजु लाव हवे छे नीचे सामे जोई लखो को नु कनु वाजु व गा ड पूर्ण विराम कनु वाजु व गा हवे सु छे जुओ सु सु बोलवानु थाय એલે તરત જ નીચે હસવાઈ કરી દેવાનો આ બોલવાનો થાય તો તરત જ બાજુમાં કાનો કરી દેવાનો હસવાઈ કી ડી સી બોલવાની થાય ત્યારે હસવાઈ કા દીર્ઘઈ ક
કરવાની જો આપણે શું હવે બોલ્યા થા એટલે તરત કરી દીધો કાનો તો શું થા ર ખુ ર સી ખુ ર સી બ ના વ પૂર્ણ વિરામ સુથાર ખુરસી બનાવ હવે નીચે છે લુ હાર લુ હાર કુ હા ડી કુહાડી બ ના વ લુહાર કુહાડી બનાવ હવે શું છે નીચે તો આ વાક્ય લખીશું એની સામે તો કુ સુ કુ અને સુ બંનેને અશ્વ છે તો કુ સુ મ કુ સુ મ હી સા બ હી સા બ ક ર પૂર્ણ વિરામ હવે લખીશું બ ટુ ક બ ટુ ક ગુ લા બ બ ટુ ક ગુલાબ લ ગા વ પૂર્ણ વિરામ હવે છે અ રુ જુવાર જેમ ખેતરમાં આપણે બાજરી ઘઉં મકાઈ વાવીએ છીએ એમ જુવાર પણ વાવીએ છીએ એટલે એમ કે છે કાપો એમ ખેતરમાંથી અરુણા જુવાર કા પ પૂર્ણ વિરામ હવે શું છે વી ઉ લ વી ઉ લ ટુ વા લ વી પુ લ ટુ વા લ સામ સામે રાખે છે એટલે તમારે ભૂલ પડે નહીં સામ સામે એક જ કલર છે એટલે એ જોઈને એની સામે બરાબર ચલો હવે આપણે આને વાંચીશું હવે તમને એક તો હસવું હોય બરાબર પણ આપણે શબ્દો પણ કેટલી બધી વખત વાંચ્યા એટલે હવે તો તરત ખ્યાલ આવે પણ તોય પહેલા ધીમે ધીમે વાંચવાનું અને પછી આપણને મગજમાં એ શબ્દ આવી જાય એટલે આપણે ફટાફટ આવડી જાય બરાબર ને તો આ છે એવી રીતે નહીં વંચાય કેરાને કાનો રા જને અસવ જુ કને કાનો કા જને અસવ જુ લને કાનો લા
બને કે નહીં બો હવે એવું બોલીએ તો તમને ખબર પડે કે આ રાજુ લખ્યું છે કે કાજુ લખ્યું છે નહીં ખબર પડે એટલે આપણે આને આપણે બોલવાનું મનમાં પછી બોલવાનું રા જુ કા જુ લા વ રા જુ કાજુ લાવ રાજુ કાજુ લાવ રાજુ કાજુ લાવ રાજુ કાજુ લાવ પછી જે જુઓ ક નુ વા જુ વ ગા ડ ક નુ વાજુ વગાડ કનું વાજુ વગાડ કનું વાજુ વગાડ સુ થા ર ફુ ર સી બ ના વ સુ થા ર ખુ ર સી બ ના વ સુ થા ર ખુ ર સી બ ના વ સુ થા ર ખુ ર સી બ ના વ લુ હા ર બુ મુ યુ રૂ
shu 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 hu aru બરાબર તો સારા અક્ષરે નોટમાં કપો લખી દેજો ચલો હરિયો